वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, बोलो श्री हरे कृष्ण महाराज ने, बोलो श्री घनश्याम महाराज ने। जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब प्रेम थी जय श्री स्वामी नारायण। ગઈકાલની કેટલી સરસ વાત, નીલકંઠ વર્ણિને સાથે રાખી ગુરુદેવ રામાનંદ સ્વામી સોરઠના એક એક ગામોમાં વિચરણ કરે છે। છેલ્લી વાર દર્શન આપે છે, ટકોર કરે છે, હરિભક્તો પ્રાર્થના કરે, સ્વામી ફરીવાર પધારજો, વહેલા દર્શન દેજો, દયા કરજો। રામાનંદ સ્વામી કહે તો અંતર્યામી જાણે હવે ફરી ક્યારે અવાય, આ દેહનો ભરોસો શું, કાલની ચિંતામાં આજ બગાડવી એના કરતાં આજે મારા દર્શન છે, આ લાભ લઈ લો, ફરી મળે ન મળે આજે મારા દર્શન કરી લો અને મારી આ વાત યાદ રાખજો। ભાર સાથે કહે, આ નાના નીલકંઠ છે ને એમાં ભગવાન જેવા સમગ્ર સદગુણ રહ્યા છે, દેખાય છે નાના પણ ખૂબ મોટા છે। આવી રીતે સ્વામી વિચરણ કરે છે, વાતો કરે છે અને પોતાના યોગમાં રહેલા હરિભક્તોને નીલકંઠ વર્ણિનો પરિચય કરાવે છે। ખૂબ સરસ પ્રસંગ આપણે સાંભળતા હતા, પૂર ત્રીજું તરંગ સાતમું આજે શરૂ કરીશું, હજી એ જ પ્રસંગ ચાલે છે। ધર્મ ભક્તિ વૈરાગ્ય હે જ્ઞાન કે સ્વરૂપ હે જો 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 પૂછત પ્રશ્ન તે હે ઉત્તર કરત હે સો। ધર્મ ભક્તિ વૈરાગ્ય હે જ્ઞાન કે સ્વરૂપ જો 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 પૂછત પ્રશ્ન તે હે ઉત્તર કરત હે સો। સાંખ્ય જોગ કે મત કે બાત શુદ્ધ હે જે હે હરે કો આવત કરને એસિન આવત કે હે। સાંખ્ય જોગ કે મત કે ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન બાબતના જે જે પ્રશ્ન શ્રીહરિને પૂછવામાં આવતા હતા તે બધાના ઉત્તર તુરંત જ તેઓ સહજ ભાવે આપતા। સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રના મતની સ્પષ્ટ અને શુદ્ધ વાત શ્રીહરિને જે કહેતા આવડતી તે બીજા કોઈને કહેતા આવડતી નહીં। કેવી સરસ વાત આવી જોયું, જગતના માણસો ન બોલવાનું ઘણું બોલતા હોય, બોલવા જેવી વાત એ છે આપણી પાસે બેસે, ગુરુજી એમ કહે અમારો વાણંદ હોય ને, અમારો વાણંદ હોય ને એ પણ હરિભગત થઈ જાય, અમારી ગાડી ચલાવવા માટે કોઈ ડ્રાઈવર રહે ને એ પણ હરિભગત થઈ જાય, અને એ હરિભગત ન થાય તો સમજી લો
કે અમારી વાત હજી નબળી છે. ધર્મની વાત કરે, સાચું શું અને ખોટું શું, કરવા જેવું શું અને ન કરવા જેવું શું, આ ધર્મની વાતો. બોલવા જેવું શું અને ન બોલવા જેવું શું, આ ધર્મની વાત. જ્ઞાનની વાત કરે, આપણે આત્મા છીએ, આ દેહ આપણું સ્વરૂપ નથી, એક દિવસ તો આ દેહ નાશ થવાનું જ. એ આય ગજબ રે બોલાવા હરિકા, એ છોડ સબ કુછ જાના પડેગા. વાત તો સાચી જ છે ને, કોને સમજાય આ વાત? જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યની વાતો કરે. ગુરુજી આ વાત આપણે સાંભળતા હતા ને, એવણ વિચારે પણ એવા તુરે આવે એના અંતરથી, એના હૃદયમાંથી વાતો નીકળ્યા જ કરે. અજયભાઈ હે જોયું તું કે નહીં? એ વણ વિચારે પણ વાતુ રે આવે એના અંતરથી, એ બોલે અહમ મતાનું ઘસાતું રે, ઉતર્યું મન તન સુખ પરથી. વિચાર ન કર્યો હોય છતાં એના હૃદયમાંથી કેવી વાત નીકળી જાય? ભક્તિની, ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની. નાશવંત આ સંસારમાં વળી શું અવિનાશી છે. મોટા બંગલાઓ જોઈ એ મોહિત ન થાય, તો કોઈનું ઝૂંપડું જોઈ એ ત્રાહિત ન થાય. આ જ કરવાનું છે ને. સુગરનું બેલેન્સ આપણે જાળવી શકીએ છીએ, બીપી ટેસ્ટ કરાવી બ્લડ પ્રેશર એનું લેવલ આપણે મેન્ટેન કરી શકીએ છીએ, પણ આપણા મનની મમતા, આપણા મનનો મોહ એનું બેલેન્સ કરાવી શકીએ છીએ? ગુરુજી સાથે મેં વિચરણ કરવા નીકળ્યા. અજયભાઈ વાત જો, સાંભળવા જેવી છે. અમે મેકન જોર્જિયા બાજુ ગયા, ત્યાં એક હરિભક્ત આવ્યા, એ વાત કરતા તેના દીકરાની. ગુરુજી પણ બેઠા હતા, હું પણ બેઠો હતો. અમારો આ નાનો છે ને, એને કંઈક ગુરુજી સમજાવો, માનતો જ નથી. એને ઘરની એટલી બધી માયા છે ને, કયો શબ્દ વાપરે છે, એને ઘરની એટલી બધી માયા છે ને, અમે કઈ કઈને થાકી ગયા, ક્યારે મંદિરમાં આવવું નહીં, ક્યારેક સત્સંગમાં આવવું નહીં, તમે સમજાવો. ખબર છે, જો શબ્દ કયો બોલે છે, ઘરની માયા, ગૃહસ્થાશ્રમમાં બોલે, અને દીકરાની માયા બહુ છે, અને માયા જ છે ને આ બધું. સત્ય એક ભગવાન છે, અને ભગવાનમાં જોડે એવા સંત અને ભક્ત એ સત્ય છે. કેટલી સરસ ગુરુજીએ વાત કરી, તમે પરિવારમાં ભલે રહો, સંસારમાં તમે ભલે રહો, પણ સંસારમાં રહીને પણ સંબંધીમાં હેત સત્સંગનું કરી દો, તો તમારો સંબંધ, તમારો સંસાર એ પણ તમને ભગવાન સુધી પહોંચાડી દેશે. આ કેવા સારા ભગવાનના ભક્ત છે, એની કેવી સારી ભગવાનની ભક્તિ છે, ભગવાનમાં કેવો સારો એને પ્રેમ છે. અત્યારે ગુરુજીનો ફોન આવ્યો અજયભાઈ, હમણાં જ 45 મિનિટ સુધી વાત ચાલી. મને કે આજે રાત્રે ઊંઘ નહોતી આવતી, તમે બધા સંતો બહુ યાદ આવતા હતા, ફોન કર્યો. ક્યારની વાત ચાલતી હતી, પણ એટલા બધા રાજી છે, એટલા બધા રાજી છે. આપણને એમ થાય આવા મોટા સંત, જેની વાણીમાં બોલનારા ભગવાન, જેના પગમાં ચાલનારા ભગવાન, એક પામર જેવો, એક પતિત જેવો, એક તુચ્છ જેવો જીવ પણ જેના યોગમાં આવે ને, એના હૃદયમાં ભગવાનની ભક્તિના બીજ નાખી દે આવા સમર્થ એક સંત. એક હરિભક્તોને કેટલાને તો નામથી યાદ કર્યા, ન્યૂજર્સીના ભક્તો, મેકનના ભક્તો, અને લંડનમાં શિબિર થઈ એની પાછી વાત કરી. મોટા સાધુ નીલકંઠ વર્ણી શું કરતા? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની, સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની,
સહજ એના હૃદયમાંથી એવી વાતો નીકળતી એની પાસે બેસનારો કોઈ હોય ને તો પણ એના રંગે રંગાઈ જાય. એની પાસે કોઈ બેસતો હોય ને ધર્મ વિનાનો હોય ને તો પણ એમાં ધર્મ આવે. એની પાસે બેસનાર કોઈ ભગવાનની ભક્તિ વિનાનો હોય ને તો પણ એ ભગવાનની ભક્તિવાળો થઈ જાય. સાધુ અને ભગવાનના ભક્તને આ જ કરવું જોઈએ. જગતમાં જાજામાં જાજુ ઝેર શબ્દોથી ફેલાય છે, એટલે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, એક જ નબળો શબ્દ સાંભળે ને તો ઘણી એક વાર સ્વામી કે ચડી જાય એવો હોય સત્સંગમાંથી એ પણ પડી જાય. એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી એમ કહેતા, કાળા નાગથી જેમ ડરવું ને એમ કુસંગીથી ડરવું. કારણ કે નબળી વાત તો બધાને ગમે ને, ના ગમે? નીલકંઠ વર્ણી આ કામ કરતા, સાંભળજો, બહુ સરસ પ્રસંગ આવે છે. હા, એટલી સરસ આ વાત આવે છે આગળ. સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર, સાંખ્ય એટલે જગત નાશવંત છે, દેખાય છે એવું રહેવાનું નથી, આ સાંખ્યશાસ્ત્ર છે. અને યોગશાસ્ત્ર એટલે આત્માનો જન્મ ફક્ત ને ફક્ત પરમાત્મા સુધી પહોંચવા માટે, પરમાત્માના યોગ માટે થયો છે. આ યોગશાસ્ત્ર એનું મૂળ છે. પછી અનેક રસ્તા બતાવ્યા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પણ એ બધા માર્ગ ભગવાન સુધી પહોંચવા અને ભગવાનમાં જોડવા માટેના છે. આવી રીતે નીલકંઠ વર્ણી વાતો કરતા અને રામાનંદ સ્વામી બધાને કહેતા, રઘુનાથ દાસને દેખીને રામાનંદ સ્વામી વારંવાર કહેતા, આણે આટલા દિવસ રહીને સત્સંગ કર્યો પણ બધો અલેખે ગયો. મેં કાલે કહ્યું હતું ને, કાલે કથામાં વાત કરી હતી ને, કે ભગવાન રામ જ્યાં નિવાસ કરીને રહેતા હતા અયોધ્યામાં પણ એક મંથરા હતી. રામાનંદ સ્વામી જેવા, ભગવાન જેવા સદગુરુ જ્યાં હતા ત્યાં પણ એકાદ એવું પાત્ર હતું ને. એટલે ક્યારેક આપણા મકાનમાં એકાદ મચ્છર આવી જાય તો ચિંતા કરવી નહીં. અજયભાઈ, આનો અર્થ એટલો જ છે, કપડાને ચોખ્ખું કરવા માટે પાણી કરતાં પણ સાબુ અને ધોકો વધારે કામ કરે ને, કે નહીં? કપડાને ચોખ્ખું કરવા માટે પાણી કરતાં સાબુ અને ધોકો એનો વધારે ઉપયોગ છે. એવી જ રીતે આપણા જીવનમાં દુઃખ અને રોગ એ આપણા જીવનને ભક્તિમય અને ભગવાનમય કરવામાં વધારે ભાગ ભજવે છે. જેના જીવનમાં દુઃખ જ નથી, જેના જીવનમાં રોગ જ નથી, એ કોઈ ગુરુજી જેવા ભગવાનના મોકલેલા સંત હોય એ ભગવાન પરાયણ જીવી શકે. બાકી જેને ઠોકર નથી વાગી એ ભગવાન તરફ વળે એ શાસ્ત્રનો મત નથી. રઘુનાથ દાસ રામાનંદ સ્વામી સાથે રહે છે. રામાનંદ સ્વામીની વાતમાં દરેક સંત, મુક્તાનંદ સ્વામી હોય, રામદાસજી હોય, બધાને વિશ્વાસ છે, પણ આ રઘુનાથ દાસ એનું જીવન કંઈક જુદું છે. કાલે આપણે વાત કરી હતી ને, રઘુનાથ દાસ આજ સુધી જે જે ગ્રંથ ભણ્યા તે બધા થૂંકથી ભર્યા છે. જ્ઞાની હતા, રામાનંદ સ્વામીના મોટા શિષ્ય હતા, પણ રામાનંદ સ્વામી કહે, તમારી બધી વિદ્યા પાણીમાં ગઈ, તમારું બધું જ્ઞાન કોઈ કામ ન લાગ્યું, તમારું જ્ઞાન તમારા માટે જ ભારરૂપ બન્યું. કારણ આ ભગવાન આવ્યા છે, અમે કહીએ છીએ, અમારા વચનના વિશ્વાસકને બધા સ્વીકારે છે, પણ તમે હજી એ ભગવાનને સ્વીકારી નથી શકતા, ઉલટાની નિંદા કરો છો. મેં કહ્યું હતું ને, ગુરુને માને પણ ગુરુની વાતને ન માને ને એના જેવો કોઈ ગુરુદ્રોહી નથી. વાત સાચી ને? ભગવાનને માનીએ પણ ભગવાનની વાતને જો ન માનીએ તો? અને આજનો યુગ લગભગ એવો થઈ ગયો છે, હવે સમય એવો આવી ગયો, તમે જો, ભગવાનને માને પણ ભગવાનની વાતને ન માને. દરેક માણસને જ્ઞાન તો છે જ, આમ તમે જો ઊંડાણથી, દરેકને ખબર છે શું કરવું ને શું ન કરવું, પણ તો એ કરી શકે છે. ગઈકાલે મેં ઇન્ડિયાથી, તમને ખબર છે કે આપણે હમણાં લગભગ 5 કે 6 દિવસ આખા ગુજરાતમાં ઇન્ટરનેટ બંધ હતું. આખા ગુજરાતમાં ટોટલી ઇન્ટરનેટ બંધ, SMS બંધ, વોટ્સઅપ બંધ, ઇન્ટરનેટ બંધ, બધું બંધ 5-6 દિવસથી. એટલે ગઈકાલે ખુલ્યું એટલે એટલા બધા મેસેજ બધા આવતા હતા ઇન્ટરનેટને લગતા. એમાં એક મેસેજ બહુ સારો આવ્યો કે ઇન્ટરનેટ બંધ હતું એટલે ખબર પડી કે ગવર્મેન્ટ ધારે તે કરી શકે.
ઇન્ટરનેટ બંધ હતું એટલે ખબર પડી કે આપણે ઇન્ટરનેટ વગર પણ જીવી શકીએ છીએ. ઇન્ટરનેટ બંધ થયું એટલે આપણે સગા સંબંધી સાથે બેઠા ત્યારે ખબર પડી કે આપણે એને જેવા ધારતા હતા, માનતા હતા, એવા 5 કે 7 મુદ્દા બહુ સરસ હતા. પછી મેં બધાને મોકલ્યું, એ જ મેસેજ ફોરવર્ડ કર્યો, સેમ મેસેજ મારો હતો નહીં, પણ ઉપર મેં ખાલી ઉમેર્યું કે નીચેની વાત છે એમાં તમે એગ્રી છો કે ડિસએગ્રી છો એટલું ખાલી લખજો. તો 250 થી 300 રિપ્લાય કે એગ્રી છીએ. જાણે છે બધા જ, ઝેરથી માણસ મરે છે અને અમૃતથી માણસ જીવે છે, બધાને ખબર જ છે. પણ તેમ છતાં આ માયાનો મોહ કેવો છે, જાણવા છતાં ઝેરને એ છોડી નથી શકતો, જગતથી એ દૂર થઈ નથી શકતો. અને જાણે છે ભગવાનમાં સુખ છે, સત્સંગ કરવામાં સુખ છે, ધર્મ પાળવામાં સુખ છે, છતાં ત્યાં જીવ જોડાઈ નથી શકતો. આનાથી મોટું અજ્ઞાન નથી, એનું એક જ કારણ છે, આપણી અંદર કાં અહંકાર પડ્યો છે ને કાં આસક્તિ પડી છે. અહમ અને આસક્તિ આ બે જ્યાં સુધી પડ્યા છે ત્યાં સુધી જીવ ભગવાન સુધી નથી પહોંચવાનો, નથી પહોંચવાનો ને નથી જ પહોંચવાનો. બીજા બધા સાધન ઓછા વધારે ચાલશે. રઘુનાથ દાસમાં અહંકાર પડ્યો છે. શું પડ્યું છે, શું પડ્યું છે અજયભાઈ? હું જ્ઞાની, રામાનંદ સ્વામીનો મુખ્ય શિષ્ય હું. આ તો કાલનો આવેલો, એને શું ખબર હોય? આ અહંકાર, અહંકાર હોય એટલે એક રોગ બીજા રોગને બોલાવે જ છે. અહંકાર પડ્યો છે સાથે સાથે આસક્તિ પડી છે. રઘુનાથ દાસ એને સત્તાની આસક્તિ છે, રામાનંદ સ્વામીની ગાદીનો અધિકારી તો હું જ છું. રામાનંદ સ્વામી ની પાછળ મારા જેવો બીજો કોણ છે? પોતે પોતાની મહાનતા આવી રીતે નક્કી કરી લીધી છે. હવે એને રામાનંદ સ્વામી સમજાવે તો એ વાત ઉતરે ખરી? રામાનંદ સ્વામી આવી રીતે ઠપકો આપે છે. તેણે પોતાની બુદ્ધિના અભિમાનને લીધે કોઈ ગ્રંથમાંથી સદમાર્ગ અપનાવ્યો જ નથી. રામાનંદ સ્વામી કહે છે, રામાનંદ સ્વામી જ્યારે આવું, રામાનંદ સ્વામીએ જ્યારે આવું કહ્યું ત્યારે કેસર ચંદનથી અર્ચિત લાટવાળા ભક્તોના મનને પ્રસન્ન રાખનારા અને પરમ દયાળુ આવા બહુનામી શ્રીહરિ તેમની પાસે જ બેઠા હતા. શ્રીહરિ બેઠા હતા એમની હાજરીમાં. રામાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ સ્વામી આદિ બુદ્ધિશાળી મોટેરા સંતો પણ સભામાં બેસતા. જેતપુરના કાઠી દરબાર, ઉનડ ખુમાણના દરબારગઢમાં રામાનંદ સ્વામી આવીને રહ્યા. આવી રીતે મુક્તાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો, નીલકંઠ વર્ણી એમની હાજરીમાં રામાનંદ સ્વામી ટકોર કરતા, છતાં પણ રામાનંદ સ્વામીની એ ટકોર એ રઘુનાથ દાસને સમજાવી શકે નહીં. આમાંથી એ શીખવા જેવું કે આપણી કોઈ ટકોર કરીએ ને કોઈ ન સાંભળે દીકરો કે પરિવારના તો આપણે ઉદાસ થવું. આપણું જ્ઞાન, અજયભાઈ ચાણક્ય બહુ સરસ લખે, જ્ઞાની માણસ પણ દુઃખી થાય અને અજ્ઞાની પણ દુઃખી થાય, સાધુ પણ દુઃખી થાય, સંસારી પણ દુઃખી થાય. આ જગતમાં આવેલો કોઈ પણ માણસ દુઃખી થયા વિના રહી શકતો નથી. ભગવાન બુદ્ધનું સૌથી મોટામાં મોટું સંશોધન આ જગતમાં સુખ છે કે નહીં સવાલ છે, પણ આ જગતમાં દુઃખ તો છે જ. ભગવાન બુદ્ધનો આ પહેલો ઉપદેશ હતો. શુદ્ધોદન રાજાના કપિલવાસ્તુ નામની નગરીના રાજકુમાર સિદ્ધાર્થ હતા, સોનાના રથમાં ફરનારા હતા. સોનાના રથમાં ફરનારો એ રાજકુમાર જેણે ક્યારેય જમીન ઉપર ઉઘાડો પગ નહોતો મૂક્યો, દુઃખ શું છે જેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું, પણ એ સિદ્ધાર્થને દેખાણું અનુભવમાં આવ્યું, નહીં નહીં આ મહેલો, આ સંપત્તિ, આ બગીચાઓ, દાસદાસીઓ, આ રાણી, આ પરિવાર, આ સંપત્તિ, આ સત્તા, એના માટે જીવન નથી. આ બધા કાળા નાગના સ્વરૂપ છે, દેખાય છે ભલે સુંવાળા, પણ એમાં કાતિલ ઝેર પડ્યું છે. હા, એકને એક દીકરો ખબર છે ને સિદ્ધાર્થ, અને મહાન ત્યાગ કરી અને તપ કરી અને પાયાનો ઉપદેશ એમનો એક જ હતો, જગત દુઃખથી જ ભરેલું છે. દુઃખ છે અધિક આ સંસારમાં, એક જ મહાન સત્ય છે, દુઃખ છે જ.
ભગવાન પણ દુઃખી થાય, ભક્ત પણ દુઃખી થાય, સાધુ પણ દુઃખી થાય, સંસારી પણ દુઃખી થાય, જ્ઞાની પણ દુઃખી થાય, અજ્ઞાની પણ દુઃખી થાય. પણ ચાણક્યની આ વાત બહુ સરસ સમજવા જેવી, એટલા માટે કહું છું કે જ્ઞાનીનું દુઃખ જુદી રીતનું છે અને અજ્ઞાનીનું દુઃખ જુદી રીતનું છે. અજ્ઞાનીનું દુઃખ સ્વાર્થ માટેનું હોય છે, મને આ વસ્તુ મળી નહીં, બરાબર, એવું બધું દુઃખ હોય છે અજ્ઞાનીનું દુઃખ. જ્યારે જ્ઞાનીનું દુઃખ પરમાર્થ માટેનું હોય છે. બાપ દુઃખી થાય, શું કામ? મેં દીકરાને બહુ કીધું, તું ભણી લે, આજે અમારા પૈસા છે, લીલાલેર કરે છે, પણ કાલે કોણ આપશે તને? બાપ દુઃખી થાય, પણ શા માટે? દીકરાના સુખને ખાતર બાપ પોતાનું સુખ હોય એનું પણ છોડીને દુઃખી થાય. રામાનંદ સ્વામી આવી ટકોર કરી, છતાં રઘુનાથ દાસમાં કોઈ ફેર પડ્યો નહીં. સ્વામી પછી જેતપુર ગામમાં છે. જેતપુર ગામના રાજા ઉનળ ખુમાણ, ખુમાણ જ્ઞાતિના રાજા દરબારો વાળા, ખાચર અને ખુમાણ, આ ત્રણ ક્ષત્રિય દરબારોની ઉત્કૃષ્ટ જ્ઞાતિ છે, જેના બહુ સારા ઇતિહાસો છે, ક્યારેક આપણે સભામાં લઈશું. જેતપુરના કાઠી દરબાર ઉનળ ખુમાણ એક રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા, ખૂબ સારા સત્સંગી હતા. એના દરબારમાં સ્વામી આવીને પધાર્યા છે. ખૂબ સરસ આ પ્રસંગ હવે શરૂ થાય છે. દરરોજ સ્વામી ભાદર નદીએ સ્નાન કરવા જતા, ત્યાં સ્નાન કરીને શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા. સુખદાયક સ્વામી ધ્યાન કર્યા પછી ગામમાં આવતા અને રસોઈ કરાવીને જમતા હતા. સંતો પહેલા શ્રીહરિને જમાડીને પછી જમતા. ઉમંગથી કથા વાર્તા કરતા તે સાંભળીને સંતો રંગમાં અને આનંદમાં આવી જતા. ગુરુજી કેટલી સરસ કથા વાર્તા 15 દિવસ કરી, તમે જોયું ને? નિષ્કામ સ્વામીનો તો વાત કરતા કે લંડનમાં એવી સિચ્યુએશન આવી કે એક દિવસ તો એમ લાગતું હતું કદાચ આજે કથા થશે જ નહીં. ગુરુજીએ ના પાડી દીધી કે સુખ સ્વામીને કયો આજે કથા કરી દે. એટલી બધી એલર્જી, 4 વાગ્યા સુધી તો ઊભું ન થવાય અને કથા કરવાનો સમય થયો. પણ કથા કરવા બેઠા 1.5 કલાકની જગ્યાએ 2 કલાક એવી કથા વાર્તા કરી. આપણને એમ દેખાય, સાથે રહેતા હોય ને આવા મોટા સત્પુરુષની સાથે અજયભાઈ, આપણને દેખાય કે આ સાધુ નહીં, એમાં ભગવાન રહીને જ કામ કરે છે. એન ઓર્ડિનરી મેન કેન નોટ ડુ ધેટ. બીમાર હોય ત્યારે એમ લાગે ઊભા નહીં થઈ શકે, અને કથા કરવા બેસે ને ત્યારે એમ લાગે કે હવે બીમાર જ નથી, હવે ગુરુજી જો ચાલુ કરે તો સવાર સુધી કોઈને ઉભા થવા નહીં દે. હવે આપણે કહીએ ને ભગવાનની લીલા, એ મોટા પુરુષની સાથે ભગવાન રહ્યા છે. એવું તો અમે એક સંતોએ કેટલી વાર નિહાળ્યું, કેટલી વાર કહેવાનું શું. મોટા પુરુષ એ ભગવાનને ધારીને સામેવાળા જીવના કલ્યાણ માટે શ્વાસ લેતા હોય, પગલા ભરતા હોય, ક્રિયા કરતા હોય, એ હસતા હોય તો પણ કોઈકના કલ્યાણ માટે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે કોઈકને વખાણીએ છીએ, કોઈકને વઢીએ છીએ, એ પણ જીવના રૂડા થવાને વાસ્તે. એમ જો ન હોય તો શ્રીજી મહારાજ એમ કહે, અમને રામાનંદ સ્વામીના સમ છે. પ્રથમનું 18મું, પ્રથમ પ્રકરણનું વચનામૃત 18મું, મહારાજે રામાનંદ સ્વામીના સોગંદ ખાધા. ક્યારેય પણ ગુરુદેવના સોગંદ મહારાજ ખાય નહીં, પણ મહારાજ કહે ગુરુદેવની આજ્ઞા છે રામાનંદ સ્વામીની, એટલે મેં આ સત્સંગને પોષણ આપવાને માટે ક્યારેક કોઈકને વઢીએ છીએ, ક્યારેક કોઈકને વખાણીએ છીએ. અમારા સ્વાર્થ માટે કરતા હોઈએ તો અમને ગુરુદેવ રામાનંદ સ્વામીના સોગંદ છે. ભગવાન શ્રીહરિ, એમનો કેટલો મોટો મહિમા. રામાનંદ સ્વામી પણ એવા મહાન સંત છે. હા, રામાનંદ સ્વામીના જીવનના ઘણા બધા એવા પ્રસંગો છે. સર્વોપરી ઉપાસના એના ઉદ્ગાતા રામાનંદ સ્વામી છે. આ સંપ્રદાયની સ્થાપના કરનારા રામાનંદ સ્વામી છે. અરે એટલું જ નહીં, આ સત્સંગની રીતો જે આપણે પ્રવર્તાવી છે બધી, એ રીતોના પ્રવર્તાવનારા પણ રામાનંદ સ્વામી છે. એટલું નહીં, આ સત્સંગના બધા આદિ સંતો, મુક્તાનંદ સ્વામી છે, આત્માનંદ સ્વામી છે, ભૈરામદાસ સ્વામી છે, આ બધાને દીક્ષાના આપનારા પણ રામાનંદ સ્વામી છે. તમે આમ ઇતિહાસ જુઓ, કેટલો મોટો સ્વામીનો આ સંપ્રદાયના નિર્માણમાં કેટલો મોટો ફાળો છે. મુક્તાનંદ સ્વામીને સાધુ કોણે કર્યા? કોણે કર્યા? શ્રીજી મહારાજના સૌથી પહેલા સંત કયા? શ્રીજી મહારાજે જેમને સૌથી પહેલી દીક્ષા આપી કયા સંતને?
વ્યાપકાનંદ સ્વામી 500 પરમહંસમાં સૌથી પહેલા દીક્ષિત મહારાજના હસ્તે વ્યાપકાનંદ સ્વામી, એ કોના દર્શન કરવા આવ્યા હતા? રામાનંદ સ્વામીને ભગવાન જાણતા હતા, રામાનંદ સ્વામીને મળવા આવ્યા હતા. ખબર પડી રામાનંદ સ્વામી તો ધામમાં ગયા તો રડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજે ઐશ્વર્ય બતાવ્યું, પછી દીક્ષા લીધી, પણ જોડાયા હતા કોને લીધે? જોયું તમે? એક નહીં એવા તો કેટલા. રાજસ્થાનમાં જેમ ઉદયપુર છે, જયપુર છે, આ ઘણા મોટા રજવાડાઓ છે, એવી રીતે રાજસ્થાનનું મોટું રજવાડું ભરતપુર. ભરતપુરના રાજા, ભરતપુર એટલે કેટલું મોટું શહેર, કેટલું મોટું રજવાડું, તમે ઇતિહાસમાં નજર નાખો, ભરતપુરના રજવાડાના ઇતિહાસમાં પણ આ ઘટના નોંધાયેલી છે. એ ભરતપુરના રાજા અયોધ્યામાં જાય ત્યાં રામ ગલોલા કરીને, રામનો અવતાર ભગવાન હતા, એના યોગમાં આવે, એના શિષ્ય બની જાય, સાધુ થઈ જાય, લક્ષ્મણદાસજીનું નામ પડે. પછી તો આવા મોટા રાજા હોય અને એ સાધુ થયા હોય, પછી તો એની પાસે એક તો રાજા એટલે રાજાની બુદ્ધિ હોય, સાધુ થાય એટલે સાધુની બુદ્ધિ આવે. એટલા પ્રતિભાશાળી, એટલા તેજસ્વી રામ ગલોલાજી એટલે રામનો જે અવતાર ગણાય છે, એણે દેહ છોડી દીધો અને પોતાના આશ્રમના મહંત કે ભગવાન તરીકે લક્ષ્મણદાસજીને મૂકી દીધા. રામની જેમ જેની પૂજા થાય, રામનો અવતાર જેને માનવામાં આવે, એવા લક્ષ્મણદાસજી મહારાજ રામ ગલોલા આશ્રમના મહંત હાથી ઉપર બેસી 2000 શિષ્યોને સાથે લઈ દ્વારિકાની યાત્રા કરવા જાય. અજયભાઈ, પણ મૂળ તો મુમુક્ષુ ને, સાધુ કોણ થાય? રાજ કેટલું મોટું રજવાડું હતું એ છોડીને રામ ગલોલા આશ્રમમાં આવીને આશ્રમના શિષ્ય બને, સેવક બને ઈચ્છા નહોતી, પણ મહંતાઈ મળી. હાથી ઉપર સોનાની અંબાડીમાં બેસી 2000 શિષ્યો આગળ પાછળ, છત્ર ચામર ભગવાન જેવો ઠાઠ માઠ, દ્વારિકાનાથના દર્શન કરવા જાય. રસ્તામાં પડાવ નાખે, તંબુઓ બંધાય, 2000 માણસો એટલે આખું ગામ. એકાદ દિવસ રોકાય, પાછા ચાલતા થાય, ગુજરાતમાં આવે. ગુજરાતમાં સમાચાર મળે કે આ નજીકનું એક ગામ છે, એનું નામ છે લોજ, ત્યાં એક બહુ સારા સંત છે, ભગવાન છે, હાલતા ચાલતા ભગવાન. લક્ષ્મણદાસજીને એમ થાય, હાલતા ચાલતા ભગવાન? સામાન્ય લોકો આવી વાતો કરે? નીલકંઠ વર્ણીને આશ્ચર્ય તો ત્યારે થયું, પીપલાણા ગામમાં ભિક્ષા માગવા માટે ઊભા રહ્યા નરસિંહ મહેતાનો નાનો દીકરો કલ્યાણજી, એ નાના એવા છોકરાએ કીધું, અરે બ્રહ્મચારી, આમ પગ તોડવાનો ધંધો બંધ કરો, આ તીર્થયાત્રા કરવાથી કંઈ નહીં મળે, કલ્યાણ જો કરવું હોય તો પ્રગટ ભગવાન શોધો, પ્રગટ. મહારાજે કહ્યું, આટલો નાનો બાળક કલ્યાણની વાતો કરે? નિકેશ કોઈક સ્વામી પાસે જાય, સ્વામી બીજી બધી વાત રહેવા દો, કલ્યાણ કેમ થઈ એ વાત કરો, આટલો જ પ્રશ્ન પૂછે તો સ્વામીના મનમાં કેવો આમ કેવો ભાવ થાય? અજયભાઈ, કેવો ભાવ થાય? સ્વામી કલ્યાણ કેમ થાય એટલી વાત કરો, બસ બીજા આશીર્વાદ નથી જોતા અમારે. નાનો બાળક નીલકંઠ વર્ણીને સલાહ આપે, નીલકંઠ વર્ણી તો ભગવાન છે, પણ આ લોકની દ્રષ્ટિએ મહારાજને થાય, ધન્ય છે આ બાળકને, ધન્ય છે એના પિતાને, ધન્ય છે એના સદગુરુને, અરે બેટા પ્રગટ ભગવાન ક્યાં મળે? વર્ણિરાજ, પ્રગટ ભગવાન જોઈએ છે ને, જાઓ લોજ. મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના શિષ્યો બધા સદગુરુ એવા સંતો છે ને, તમને હાલતા ચાલતા ભગવાનના દર્શન થશે. કલ્યાણ તો એવા પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે ને તો થાય, બાકી ન થાય. તમારા ઘરમાં સાંભળો, ભૂખ લાગી હોય, ભૂખ લાગી છે, ગ્રોસરી બધી જ છે, બધી જ વસ્તુ તૈયાર છે, ગ્રોસરી છે, લોટ છે, પાણી છે, ઘી છે, તેલ છે, રાઈસ છે, બધી જ વસ્તુ છે ઘરમાં, ભૂખ પણ લાગી છે, પણ ગેસ જ ચાલુ ન હોય તો? અગ્નિ જ તમારા ઘરમાં શરૂ નથી થતો તો રસોઈ થઈ શકે ખરી? બોલો. બે વસ્તુ ઓછી છે, કદાચ તમારા ઘરમાં તેલ નથી, ઘી નથી, પણ ગેસ ચાલે છે તો કોઈક વસ્તુ તમે બનાવીને જમી શકો, પણ ગેસ જ નથી ચાલતો તો તમારી પાસે ગમે એટલા કોઠારો ભર્યા છે ગ્રોસરીના, તો એક કામ લાગવાના ખરા?
આપણી પાસે ધર્મ છે, આપણી પાસે ભક્તિ છે, આપણી પાસે જ્ઞાન છે, બધું જ છે, બહુ જ્ઞાન છે આપણી પાસે. શાસ્ત્રો વાંચીએ છીએ, પૂજા કરીએ છીએ સવારે જાગીને, શ્રાવણ મહિનો હોય તો ધારણાપારણા કરીએ છીએ, સાધન બળ, બુદ્ધિ બળ, સંપત્તિ બળ, આ બધા બળ આપણી પાસે છે. પણ પ્રગટ જેમાં ભગવાનના દર્શન થાય એવા સંત, કે પ્રગટ જેમાં ભગવાનના દર્શન થાય એવા પિયુડા ઘનશ્યામ મહારાજ, કે પ્રગટ જેમાં આપણને ભગવાનના દર્શન થતા હોય આવા સંતો કે આવા પાર્ષદો કે આવા હરિભક્તો આપણને ન મળે તો શું આપણને કલ્યાણની ખાતરી બેસે ખરી? બલમ નો મે બુદ્ધેર નચ સુદ્રઢ વૈરાગ્ય વિલસન, નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામપિ હરે, વિમોક્તુમ સંસારાન નિરતિશયમેકમ હિ બિરુદમ, વિલોક્ય સ્વીયમ માં ભવજલ નિધે રુદ્ધર વિભો. બુદ્ધિનું બળ, તપનું બળ, જ્ઞાનનું બળ, આત્મનિષ્ઠાનું બળ, સંપત્તિનું બળ, સાધનનું બળ, આ કોઈ બળ જાજા કામ નથી લાગતા. ખૂબ સરસ હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવે એટલે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે. ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલાઓ છે ને, એમનું નામ જ છે લીલા પુરુષોત્તમ. એ ઘરમાં પડેલું માખણ ન ખાય, પણ બાજુના ઘરમાં લોક કરેલું માખણ હોય ને એ ચોરી કરીને ખાય. હવે કેમ કરતા એ સવાલ તો ભગવાનને પૂછીએ તો જ ખબર પડે. એનું જોઈને કરવા ન જવાય આપણે, પણ એમની એક એક લીલાઓ સમજવા જેવી છે. આપણે જન્માષ્ટમીની કથામાં એક બે લીલાઓ કરીશું, સાંભળીશું. પણ એક કથા એવી છે, માખણ ચોરી ચોરીને ખાતા રોજ ફરિયાદો આવતી. વ્રજની એક એક ગોપીઓ હાથ જોડીને યશોદાને કહેતી, યશોદા તારા કનૈયાથી અમે થાક્યા છીએ, તારો કનૈયો ચોર છે, તારા કનૈયાને તું સાચવ, તું સંભાળ, આ કનૈયાને દીકરી કોણ આપશે? પણ યશોદા એક જ રટન લગાડીને બેઠી હતી, એક જ વાત કર્યા કરે, જો મારા કનૈયાને બદનામ કરશો ને તો તમારી ખેર નથી, મારો કનૈયો ડાયો છે, રંગે હાથે પકડો, પુરાવો આપો, એને ચોરી કરી છે, પુરાવો ક્યાંથી ગોતવો? કનૈયાનો પુરાવો ક્યાંથી શોધવો? આખી દુનિયાનો પુરાવો જેના હાથમાં હોય કેમ પકડવો? બહુ સરસ કથા છે, હું ટૂંકમાં કહું. બહુ ફરિયાદો યશોદાને આવીને પછી યશોદાના મનમાં એમ થયું, યશોદાને એક દિવસ કનૈયાનો કાન જાળીને કીધું, શું છે આ કાના, આખા ગામમાં તારી ફરિયાદો થાય, ઘરમાં આટલું બધું માખણ પડ્યું છે તું ખાતો નથી, બીજેને ત્યાં ચોરવા જાય છે. યશોદાને એમ થયું કે આ કનૈયો એક દિવસ જો મારે ત્યાં ચોરી કરે તો ભૂકા બોલાવી દો, ગમે તેમ તોય માં છે પણ સાથે મહારાણી છે ને, વ્રજની મહારાણી છે, અભિમાન આવ્યું. અને કનૈયાનું કામ શું હતું? જે અભિમાન કરે, જે ફુગ્ગામાં જે પેલું કે બોલમાં હવા ભરી હોય એને લાતો ખાવી પડે. પેલી આપણે વાત કરી હતી ને, યાદ છે ને દાદા, કે બધા ભેગા થઈ અને ફૂટબોલ રમતા હશે, એક નાનો એવો બોલ ને બધા એને લાતો મારે. એક ડાયા માણસની વિચાર થયો, શું છે ભાઈ આ દડાના કયા જન્મના એવા પાપ છે કે બધા એને જ લાતો મારે છે? ઊભો ઊભો વિચાર એમાં સંત નીકળ્યા, એને પૂછ્યું કે મહાત્માજી જવાબ આપો, આ એક દડાના એવા કયા પાપ છે, એને શું એવું ખોટું કર્યું છે બધા એને જ લાતો મારે છે? પેલા સંતે સરસ જવાબ આપ્યો, ભાઈ એને કોઈ પાપ કર્યા કે ન કર્યા મને ખબર નથી, પણ એમાં હવા ભરી છે ને એટલે બધા લાતો મારે છે. એમ આપણામાં અહંકારની હવા જ્યારે ભરાય છે ને, આપણામાં કરતાપણાની હવા ભરાય છે ને, અભિમાનની હવા આપણામાં ભરાય છે ને, ત્યારે પછી માયાની લાતો ખાવી પડે, જગતની લાતો ખાવી પડે. એ હું કરું, એ હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે, એ જે ગમ્યું જગતનું એ દેવ જગદેશને, તે તણો ફોક ખર એ ખરો કરવો. હું કરું,
આ હું જે પેસી ગયો છે ને અંદર, હા ખતરનાક છે ને અહંકાર. માને શું થયું? પ્રેમ હોત તો સારી વાત છે, પણ પ્રેમ ન જાગ્યો, શું જાગ્યો? અહંકાર. મહારાણી હતા ને, વ્રજના રાણી હતા. મારા ઘરમાં એકવાર જો કરે ને તો સીધો કરી દઉં એને. હવે મોટો થાય છે, બગડતો જાય છે, અને કનૈયાનું તો કામ જ હતું. બીજે દિવસે સવારના પોરમાં માં બેઠા, કનૈયો આવી ગયો. માં 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 મને ભૂખ લાગી છે. સવારના પોરમાં માને પ્રેમ જાગ્યો, થોડું માખણ જમાડ્યું, પણ ભગવાન પરીક્ષા પૂરેપૂરી કરે. એમાં દૂધ ગરમ થયું, દૂધમાં ઉભરો આવ્યો, અને બેનો ગમે એટલું કામ કરતા હોય પણ દૂધનો ઉભરો તેને સંભળાય જ. સ્ત્રીઓને વાલામ વાલું દૂધ, એમાં અત્યારે તો કદાચ ઓછું વાલું હશે, અત્યારે હવે ગરમ કરવાનો રિવાજ નથી રહ્યો, એ દૂધનો ઉભરો આવે, દૂધ ઢોળાય એવું તો રહ્યું જ નથી. પણ જૂના સમયમાં ખબર છે ને, એ દૂધનો ઉભરો આવ્યો, કનૈયાને ત્યાં ને ત્યાં મૂકી, માં દોડીને અંદર ગઈ. કનૈયાએ પથરો હાથમાં લીધો, એ મોટી ગોળી યશોદાની હતી, એક પથરો માર્યો, મારતાની સાથે ત્યાં ને ત્યાં ફોડી નાખી. સામે વાંદરાઓ હતા, બધાને બોલાવ્યા. વાંદરાઓને માખણ જમાડે, કનૈયો માખણમાં રેલમ છેલ, અને માં જેવી બહાર નીકળીને, માં તો પેલું માખણ ચારે બાજુ ઢોળાયેલું ને એમાં લપસીને પડી, હાડકા ભાંગ્યા. અને હાડકા ભાંગતાની સાથે યાદ આવ્યું કે આ બધી ગોપીઓ વાત કરતી હતી ને, હવે સાચી લાગે છે. કનૈયા આજે છોડું નહીં તને. કનૈયો કે પણ કોને? બહુ સરસ વાત સમજવા જેવી છે. નાના કૃષ્ણ આગળ, માં પાછળ દોડે છે. દોડતા દોડતા ભગવાન તો કોઈના હાથમાં આવે એવા છે નહીં, માને અભિમાન છે. માં પકડી નથી શકતી, થાકી જાય છે, નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. પ્રેમ હૃદયમાં પ્રગટ થાય છે, અરે કનૈયા, અરે કનૈયા, દીકરો છે ને ગમે એમ તોય. ભગવાનને એમ થાય છે કે બસ નિર્મળ પ્રેમ હોય ને, અભિમાન વિનાનો પ્રેમ હોય ને, એના હાથમાં હું જાઉં છું. અભિમાનીના હાથમાં જતો નથી. ભગવાન પકડાયા. હવે માને થાય છે કે હવે આને પાઠ ભણાવું. બાંધવા માટે દોરી લાવે છે, ખબર છે ને તમને? બીજી તો દોરી હતી નહીં, પેલું વલોણું કરવાનું જે નેત્રું હોય ને, એ નેત્રાથી બાંધે, બીજું નેત્રું બાંધે, પણ જે દોરી લે બે આંગળ ટૂંકી પડે. એક દોરી બાંધી, ખાંડણિયા સાથે બાંધ્યા, બે આંગળ ટૂંકી. બીજું દોરડું બાંધે, ફરીવાર આટો મારે, કેટલું ટૂંકું? બે આંગળ ટૂંકું. ત્રીજું દોરડું લે, ફરી બાંધે, કેટલું ટૂંકું થાય? આખા ઘરના બધા દોરડા જોડી દીધા તો પણ બે આંગળ ટૂંકું રે. માં હેરાન થઈ જાય છે, આને બાંધવો કેમ? ભાગવતના મર્મજ્ઞ સંતોએ આનો બહુ સરસ અર્થ કર્યો. ડોંગરેજી મહારાજ એમ કહે, આપણે ભગવાનને બાંધીએ છીએ. કેનાથી? દોરડાથી. કયા દોરડાથી? આપણા સાધનના. મેં એક મહિનો ચાંદ્રાયણ કર્યું, ભગવાન મારા ઉપર રાજી થશે. ઘણા હરિભગત કે સ્વામી, મેં 17 વર્ષથી પૂજા કરી છે, પૂજા કર્યા પહેલાં પાણી પીધું નથી, તો એ ભગવાન અમારી સામે જોતા નથી? અમારા ઘરમાં દરડો પડ્યો. કેટલા હરિભક્તો મેં સાંભળ્યું છે વાત કરતા હોય આ રીતે. આપણે ભગવાનને દોરડાથી બાંધીએ છીએ. કયા દોરડાથી? સાધનના દોરડા, કોઈ તપના દોરડાથી, કોઈ જપના દોરડાથી, કોઈ વ્રતના દોરડાથી, કોઈ નિયમના દોરડાથી, કોઈ જ્ઞાનના દોરડાથી, કોઈ આત્મનિષ્ઠાના દોરડાથી, કોઈ ધર્મના દોરડાથી. એક દોરડાથી બંધાય નહીં તો આપણે શું કરીએ? પછી ચાંદ્રાયણ કરીએ અને સ્ટોર હરખો ન ચાલે તો પછી અનુષ્ઠાન કરીએ, એનાથી પછી હરખું ના ચાલે તો પછી ત્રીજું દોરડું લઈએ પાછા. સ્વામી આશીર્વાદ આપો, સ્વામી તમે રાજી થાઓ, સાધુની પધરામણી કરાવે, બે રસોઈ આપે, અને રસોઈ આપ્યા પછી જો સ્ટોર હરખો ફાયદો ન થાય, ફોન કરે કે સ્વામી સંતોને જમાડ્યા શ્રાવણ મહિનામાં, પણ બરાબર કંઈ સાધુને જમાડવાનું ઉગ્યું નહીં. ભલા માણસ કહે, ઉગાડવું અમારા હાથમાં છે. આવું કે આપણને ડર લાગે આ તો સારું છે, બાકી લોસૂટ થશે ભવિષ્યમાં. તો આપણે દોરડાથી ભગવાનને સંતને બાંધીએ છીએ. એક દોરડું ટૂંકું પડે તો બીજું લઈએ છીએ, પણ ભગવાનને અને સંતને બાંધવામાં દરેક દોરડા કેટલા ટૂંકા પડવાના? કેટલા પડવાના ટૂંકા? બે આંગળ. એ બે આંગળ એટલે શું? આપણા ગમે એટલા દોરડા હશે પણ એમાં અહંકાર અને મમત્વ, અહંકાર અને આસક્તિ, મમત્વ એટલે આસક્તિ, અહમ અને મમત્વ, આ બે જો ભળેલા હશે ને તો આપણું એક પણ દોરડું, આપણા એક પણ સાધન
ભગવાનને બાંધી નહીં શકે. દુર્ગુણોથી થતા નુકસાનને આ વાત જેણે લખીને કરોડ કરોડ વાર વંદન કરવાનું મન થાય. દુર્ગુણોથી થતા નુકસાનને બધા જાણે છે. કોઈ ખોટું બોલે એનાથી નુકસાન છે, કોઈ ચોરી કરે એનાથી નુકસાન છે, કોઈ પાપ કરે એનાથી નુકસાન છે. દુર્ગુણોથી થતા નુકસાનને બધા જાણે છે, પણ દુર્ગુણોથી થતા નુકસાન કરતાં પણ વધારે નુકસાન સદગુણોના અહંકારથી થાય છે. સમજાણું? આપણા સાધનરૂપી દોરડામાં અહમ અને મમત્વ ભળેલા છે ને, એટલે આપણા એક પણ દોરડા ભગવાનને બાંધી નથી શકવાના. રઘુનાથદાસ જ્ઞાની છે, રામાનંદ સ્વામીએ કહી દીધું તારું જ્ઞાન બધું ધૂળમાં ગયું, ત્યાટલો બધો વિદ્યાભ્યાસ કર્યો, આ વિદ્યા દ્વારા તને કોઈ સદમાર્ગ મળ્યો નહીં. સ્વામીની કોઈ ટકોર એના મનમાં ઉતરતી નથી. રામાનંદ સ્વામી એક એવા સંત છે જેણે આ સત્સંગને કેટલું બધું આપ્યું હું કહેવા એ માગું છું. પ્રગટ ભગવાન મળે, આપણે વાત ચાલતી હતી ને, લક્ષ્મણદાસજી ભરતપુરના રાજા, રામ ગલોલા આશ્રમના મહંત, રામનો અવતાર કહેવાય એવા, રામની જેમ પૂજા થાય અયોધ્યામાં, હાથી ઉપર સોનાની અંબાડીમાં 2000 શિષ્યોની સાથે નીકળ્યા છે. ગુજરાતના કોઈ ગામમાં સાંભળે છે કે નજીકનું ગામ, ત્યાં હલતા ચાલતા ભગવાન છે, એને થાય ના ભગવાન હોય તો જવું જોઈએ, મનમાં 2 સંકલ્પ કરે છે. મોટી સભા, આટલો મોટો રાસ રસાલો લઈ ત્યાં પહોંચે, રામાનંદ સ્વામી ઓળખી જાય છે, એના બંને સંકલ્પ પૂરા થયા. મનોમન નક્કી કરી લીધું કે બસ મારી દ્વારિકાની યાત્રા પૂરી, હું જેના માટે જેને પામવા માટે નીકળ્યો હતો એ પ્રાપ્તિ આજે મને થઈ ગઈ. શિષ્યોએ પ્રાર્થના કરી આપણે અયોધ્યા દ્વારિકા માટે નીકળવું નથી હવે, નહીં નહીં મારે તો દ્વારિકા અહીંયા જ છે. અરે અહીંયા કેમ, આપણે તો દ્વારિકા જવું છે, પહોંચવું છે. ચાલો, બધાને સમજાવી દીધા, એક દિવસ રાખ્યા. ફરી બીજે દિવસે બધાએ આગ્રહ કર્યો ત્યારે આ લક્ષ્મણદાસજીએ કહ્યું તમારે જેને જવું હોય તે જાઓ, મારા માટે તો અઠે દ્વારિકા, અહીંયા જ દ્વારિકા છે. કાયમને માટે રામાનંદ સ્વામી સાથે રાજા રહ્યા. સ્વામી એમને દીક્ષા આપી, એમનું નામ પડ્યું આનંદાનંદ સ્વામી. મારે કહેવું છે એ કે આ સંપ્રદાયના નિર્માણમાં રામાનંદ સ્વામીની એટલી મોટી સેવા છે. આનંદાનંદ સ્વામી એટલે કોણ? હરિચરિત્રામૃત સાગરમાં આગળ આવશે, શ્રીજી મહારાજ આનંદાનંદ સ્વામીને પૂછ્યા વિના એક પણ કામ ન કરતા. મહારાજ પોતે એમ કહેતા કે આનંદાનંદ સ્વામી પાસે રાજબુદ્ધિ પણ છે અને કલ્યાણની બુદ્ધિ પણ છે. અમદાવાદના મંદિરનો નિર્ણય આનંદાનંદ સ્વામી દ્વારા થાય, વડતાલના મંદિરના નિર્ણયમાં પણ આનંદાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી હોય, આનંદાનંદ સ્વામી હોય, ભાઈરામદાસજી હોય, વ્યાપકાનંદ સ્વામી હોય, આત્માનંદ સ્વામી હોય, ચૈતન્યાનંદ સ્વામી હોય, આ બધા સદગુરુ સંતોએ રામાનંદ સ્વામીની ભેટ છે. અરે એટલું જ નહીં, ખુદ શ્રીજી મહારાજ એ પણ કોની ભેટ છે? રામાનંદ સ્વામીની ભેટ છે ને. રામાનંદ સ્વામીને મનોમન વંદન કરીએ. સ્વામી નાના એવા નીલકંઠ વર્ણી એનો પરિચય કરાવે છે, કથાવાર્તા કરે છે. સંતો કથાવાર્તા સાંભળીને ખૂબ આનંદમાં આવે છે. પોષ મહિનો ઉતર્યો, જોત જોતામાં માઘ મહિનો બેઠો અને સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં પ્રવેશ્યો ત્યારે રામાનંદ સ્વામી રામદાસજી સ્વામીને બોલાવ્યા, અને વળી મુક્તાનંદ સ્વામી વગેરે મોટેરા સંતોને બોલાવ્યા. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ વગેરે મોટેરા હરિભક્તોને પણ ઉદાર સ્વભાવના રામાનંદ સ્વામીએ વિચાર અને વિમર્શ કરવા માટે બોલાવ્યા. એકાંતમાં બેસાડીને સ્વામી વાત કરે છે. સ્વામીએ કહ્યું સૌ એકાગ્ર ચિત્તથી મારી વાતને સાંભળો. હવે મારા શરીરનો કોઈ નિર્ધાર નથી, એટલે અત્યારે અહીંયા આવેલા તમે સૌ વિચાર કરીને મને કહો આપણા સત્સંગની વૃદ્ધિ કેવી રીતે થશે, સત્સંગ વૃદ્ધિનો ઉપાય શું કરવો જોઈએ. આવી રીતે અગ્રણી સંતો અને અગ્રણી હરિભક્તોને એકાંતમાં બોલાવી રામાનંદ સ્વામીએ પૂછ્યું. ત્યારે સંતોએ હરિભક્તોએ સ્વામીના વચનને મનમાં વિચારી અને કહ્યું આપણી પરંપરાની રીત જગતથી જુદી છે, આપ અમારા પ્રાણ છો, સત્સંગનું હિત મનથી તમે જે ધારતા હોય તે આપ અમને કહો. આ સત્સંગનો વિકાસ કેમ કરવો એ અમને કેમ ખબર પડે? સ્વામી એ તો તમે જ જાણો. સ્વામી જગતની રીત કરતા આપણી રીત
એટલે કલ્યાણની રીત આ તમારા દિવ્ય ઉદ્ધવ સંપ્રદાયની રીત જુદી છે. જ્યારે બધાએ હાથ જોડીને સ્વામીને આમ કહ્યું ત્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને બોલાવ્યા, સ્વયં તેમની પોતાની ગાદી ઉપર બેસાડ્યા. સ્વામી ઊભા થઈ ગયા. સ્વામીએ પોતે જ પૂજા કરી, સંતો અને હરિભક્તોને તેમની પૂજા કરવાની આજ્ઞા કરી, વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા. તે સમયે સહુએ જય જયકારનો ઉચ્ચાર કર્યો. ત્યાં સંતો અને હરિભક્તો જે હાજર હતા તેમણે સહુએ શ્રીહરિની પૂજા કરી. વિક્રમ સંવત 1858ના કારતક સુદ એકાદશીને દિવસ રામાનંદ સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આ કથા ઉત્સવમાં છેલ્લી ગુરુ કથા કરી હતી. બધા સંતો હરિભક્તોને કહી દીધું કે સત્સંગ વૃદ્ધિનો આ જ માર્ગ છે, આ ભગવાન આપણને મળ્યા છે, એને મારા સ્થાન ઉપર બેસાડું છું, એ જેમ કહે એમ તમે કરજો. સ્વામીએ આવી રીતે સંતો હરિભક્તોનો વિચાર વિમર્શ કરીને આ નિર્ણય કર્યો. સાગર ગ્રંથમાં અમુક વાતો બહુ સંક્ષેપમાં છે, જે વાતો બીજા ગ્રંથોમાં આવી ગઈ છે અથવા લેવાઈ ગઈ છે એ વાતો બહુ ટૂંકમાં લખી છે આધારાનંદ સ્વામીએ, કારણ કે એ વાતો આવી ગઈ છે. બાકી આ કથાનો ઘણો લાંબો વિસ્તાર છે. રામાનંદ સ્વામીએ સંતોની સાથે ચર્ચા કરી. મુક્તાનંદ સ્વામીએ ને પહેલાં એકલા બોલાવ્યા છે. મુક્તાનંદ સ્વામીને પહેલાં એકલા બોલાવીને પૂછ્યું છે, સ્વામી અમારા મનમાં આવો વિચાર છે, શું કરવું જોઈએ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી તમે જે વિચારો છો સારું જ વિચારો છો, યોગ્ય જ હોય, એમાં અમારે કહેવાનું જ ન હોય. તેમ છતાં સ્વામી આ સત્સંગમાં અગ્રણી સંતો અગ્રણી ભક્તોને પણ આપણે બોલાવીને જાણ કરીએ. પછી પત્રિકા લખાણી છે, ગામોગામ સમાચાર મોકલાયા છે, કેટલો મોટો મંડપ રચાયો છે જેતપુર ગામની અંદર, કેવો મોટો ઉત્સવ થયો છે. વિહારીલાલજી મહારાજે પોતે ગામડાઓમાં ફરી આખો ઇતિહાસ જાણ્યો છે. શ્રીજી મહારાજ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે કેટલો મોટો ગાદી અભિષેક થયો છે એનું ડિટેલ વર્ણન હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે ગામડાઓમાં જઈ જઈને હરિભક્તો પાસે વાત સાંભળીને જે લખ્યું છે એ વાંચવા જેવું છે. જોકે શ્રીજી સ્વામી એ કથામાં એક દિવસ વચ્ચે પ્રસંગ આવી ગયો. આપણે એક એક ગામમાં સમાચાર મોકલ્યા છે રામાનંદ સ્વામીએ, પત્રિકા મોકલી છે. એક એક હરિભક્તોને જ્યારે સમાચાર મળ્યા, ખબર પડી ગઈ કે રામાનંદ સ્વામી હવે સહજાનંદ સ્વામીને ગાદી સોંપવાના છે, ધર્મધુરા સોંપવાના છે. હરિભક્તો અનેક પ્રકારની ભેટ, કયા કયા ગામના કયા કયા હરિભક્તો કેવી કેવી ભેટ લઈને આવ્યા છે એ પ્રસંગ છે. ગાદી ઉપર મહારાજની ઈચ્છા હતી નહીં, રામાનંદ સ્વામી આગ્રહ કર્યો બેસવા માટે. ત્યારે નીલકંઠવર્ણી હાથ જોડીને સ્વામીની આજ્ઞાને સ્વીકારે છે. સ્વામી રાજી થઈને કહ્યું કે તમે અમારી આજ્ઞા માની માટે તમે જે માગો તે વરદાન આપીશું. એ પ્રસંગ પણ આમાં નથી, બધા શાસ્ત્રોમાં છે. અને ત્યારે નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી હાથ જોડીને ગુરુ રામાનંદ સ્વામી પાસે વિનંતી કરી વરદાન માગે છે. ગુરુદેવ તમારો આશ્રિત, ઇતિહાસમાં આટલી કૃપા કોઈ અવતાર કે કોઈ ભગવાને કરી હોય એવો દાખલો નથી. રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યું, સ્વામી તમારો આશ્રિત હોય અને એના ભાગ્યમાં ભીખ માગવાનું લખ્યું હોય તો એના બદલે અમે ભીખ માગીએ અને તમારો આશ્રિત અન્ન વસ્ત્રને આબરૂથી ક્યારેય દુઃખી ન થાય એવું વરદાન આપો. કોઈ માગે આવું? કોઈ માગે ઇતિહાસમાં? એમ કહી શકાય કે શ્રીજી મહારાજે આ સંપ્રદાયના આશ્રિતોનું પ્રારબ્ધ ચેન્જ કરી નાખ્યું. એકવાર આ કંઠી પહેરી ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત બને, ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં ધારણ કરે તો એના ભાગ્યમાં કદાચ ભીખ માગવાનું લખ્યું હોય, રઝળવાનું લખ્યું હોય, રખડવાનું લખ્યું હોય તો એના બદલે ભગવાન એમ કે એનું પ્રારબ્ધ અમે ભોગવીએ અને એ અન્ન વસ્ત્રને આબરૂથી સુખી થાય. બીજું વરદાન માગ્યું, ખબર છે ને? ઇહ ચય દૂર દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ. એક એક રૂવાડે વિછીની વેદના થવાની હોય, વિછી કરડેને જેટલું દુઃખ થાય એટલું એક એક રૂવાડે વેદના થાય ત્યારે મૃત્યુ થાય, આવું શાસ્ત્રમાં લખ્યું છે. મૃત્યુની આટલી મોટી વેદના, આટલું મોટું દુઃખ છે, પણ સ્વામી બીજું વરદાન જો તમારે આપવું હોય તો એ આપો. તમારો આશ્રિત હોય, આ સંપ્રદાયનો આશ્રિત હોય, સંપ્રદાયની ધર્મની મર્યાદામાં રહેતો હોય તો એનો અંત સમય આવે અને રોમે રોમે એને વિછીની વેદના થવાની હોય તો એ વેદના એને ન થાય
એ વેદના અમે ભોગવીએ અને સુખેથી શરીર છોડીને ભગવાનના ધામમાં જાય. જીવતા તો સુખી કર્યા, પણ મૃત્યુના સમયે પણ સુખી કર્યા. આનાથી મોટી ભગવાનની કઈ કૃપા, કેટલી મોટી કૃપા કરી. આવા વરદાન મહારાજે માગ્યા. આ દિવ્ય પ્રસંગને આપણે ટૂંકમાં સાંભળ્યો. ગુરુજીએ ખૂબ સરસ એની વાત પાટોત્સવમાં છેલ્લા દિવસની કથામાં કરી હતી. પછી સ્વામીએ શ્રીહરિની નિત્ય વર્તન માટેની બધી આચારસંહિતા બતાવતા કહ્યું, હે મુનિરાજ, સ્ત્રીઓને ધર્મમાં વર્તાવા માટે તમે તેની સાથે બોલજો. મહારાજ બોલતા નહોતા, રામાનંદ સ્વામી બોલવા દેતા પણ નહોતા. એક પ્રસંગ કહી દઉં, એ જાણવા જેવો છે. રામાનંદ સ્વામી સાંકળી ગામમાં હતા. એક વાડીમાં ઉતારો કર્યો. સ્વામીએ ઉતારો કર્યો છે એટલે બપોરનો સમય થયો. બે સંતોને કહ્યું, ગામમાં જાઓ, ભિક્ષા માગીને આવો. સંતો ગામમાં ભિક્ષા માગવા ગયા, પણ ગામ એવું સત્સંગી નહીં હોય. સંતોને એવી ભિક્ષા ન મળી. એમાં બે ચાર બાઈઓ જતી હશે, સ્ત્રીઓ. અને એ જનારી સ્ત્રીઓ એણે જોયું કે આ સાધુડાઓ ક્યારના રખડે છે, કોઈ એને રોટલાય આપતા નથી. એ સ્ત્રીઓ પોતાના ધણીને ખેતરમાં રોટલા એટલે ભાત આપવા માટે જતી હતી. ભાત એટલે ટિફિન ખાવાનું. પણ સંતોને આવી રીતે રઝળતા રખડતા જોઈ અને આવો મનમાં વિચાર થયો ને એમ મનમાં વિચાર કર્યો કે આ સાધુઓ આપણી પાસે આવી અને સામેથી આખો રોટલો માગે ને તો આપણે આપી દેવું, અડધો માગે તો નહીં આપવાનો, પા માગે તો નહીં આપવાનું. આમ એકાબીજા સંકલ્પ કરે, મનમાં વાતો કરે, નક્કી કરે અને સંતોની મસ્કરી કરે. સંતો પ્રત્યે ભાવ અને કુભાવ બંને જોડે છે. પેલા સાધુઓ સામે આવ્યા અને બહેનોને કહ્યું, તમે શું વિચારો છો? બહેનો કે અડધો રોટલો તમને આપીએ માગો તો, કારણ કે અડધો તમારે ખાવા જોઈએ ને. ત્યારે પેલા સંતોએ કહ્યું, અડધો નહીં, આખો રોટલો આપો અમને, અમારે તો આખો જ જોઈએ, અડધો અમે કોઈનો લેતા જ નથી. તમે મનમાં સંકલ્પ કર્યો છે ને. સાધુએ જ્યારે આમ સંકલ્પ કહી દીધો સ્ત્રીઓનો, ત્યારે પેલી સ્ત્રીઓ રાજી થઈ, પગે લાગી. આ તો કોઈ દિવ્ય ચમત્કારી સાધુ છે એમ જાણી એક રોટલો નહીં બધા રોટલા આપી દીધા. એટલે સાધુ પણ ખૂબ રાજી થયા. બહેનોએ રોટલા આપ્યા એટલે સાધુઓ રાજી થયા. એ સંતો રોટલા લઈ રામાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામીના ચરણોમાં ભિક્ષા મૂકી અને પગે લાગ્યા. પણ સ્વામી એવા નારાજ થયા, બાજુમાં એક વાસણ કેવું સ્વામી પાસે કંઈ પડ્યું હશે, એ સ્વામી હાથમાં લઈને પેલા સાધુને માથે માર્યું, માથામાંથી લોહી નીકળ્યું. સ્વામીને ખૂબ દુઃખ થયું, ખૂબ દુઃખ થયું સ્વામીને. સ્વામીએ જાતે માટી લગાડી માથે અને કપડું એનાથી પાટો કરી અને સાધુને માથે સ્વામી પાછો બાંધ્યો. એવામાં ત્રણ સુતાર એ વાડીમાં કંઈક કામ કરવા માટે આવ્યા હશે, એણે આ વાત જોઈ અને જાણીને સાંભળી. એટલે એણે રામાનંદ સ્વામીને કીધું કે સ્વામી, સંતોએ તો પૂછ્યું જ નહીં, એ સાધુઓ પણ એવા હશે સમર્થ, સંતોએ કેમ માર્યું છે, સામાન્ય કંઈ એને મનમાં વિચાર પણ ન થયો. પેલા સુતારોને સવાલ થયો, અરે સ્વામી, તમે તમારા ચેલાઓને આવી રીતે માર્યું, લોહી નીકળી જાય. રામાનંદ સ્વામીને પણ અરેરાટી થઈ ગઈ. નહીં નહીં ભાઈ, અમારા હાથે આજે ખોટું કરી નાખ્યું, પણ શું કરીએ, શું કરીએ, પણ સ્વામી કેમ આવું તમે કર્યું? રામાનંદ સ્વામી જે વાત કરી છે સાંભળવા જેવી છે. અમારા આ સાધુઓ સ્ત્રીઓના મનમાં પ્રવેશ કરે અને સ્ત્રીઓના સંકલ્પો જાણવા સુધી પહોંચી જાય, આ કેટલું મોટું પાપ છે, એનો શું દંડ દેવો આ સાધુઓને? એટલે અમને ગુસ્સો આવી ગયો. એટલે એ ગુસ્સામાં ને ગુસ્સામાં અમને એમ થયું કે અમારા સાધુએ આવું મોટું પાપ કર્યું, સ્ત્રીના મન સુધી પહોંચ્યા, એનો સંકલ્પ જાણવાની હિંમત કરી. રામાનંદ સ્વામી કેટલા શુદ્ધ ત્યાગી ધર્મના સ્થાપક હતા એ મારે કહેવું છે. મેં કહ્યું ને, ત્યાગની પરંપરા, વૈરાગ્યની પરંપરા, ભક્તિની પરંપરા, એ બધાના મૂળમાં રામાનંદ સ્વામી સમાયેલા છે. શ્રીજી મહારાજે આ સંપ્રદાયનો વિકાસ કર્યો. સ્થાપના તો રામાનંદ સ્વામીએ કરી, વિકાસ મહારાજે કર્યો, ખૂબ મોટો વિકાસ કર્યો. પણ એ રામાનંદ સ્વામીને આજે ભૂલતા જાય છે એટલે વચ્ચે આ વાત લીધી. પણ રામાનંદ સ્વામીને ખબર છે કે આ સત્સંગમાં જેમ પુરુષોનું બલિદાન છે એમ બહેનોનું પણ એટલું જ બલિદાન છે, એના કરતાં સવાયું છે. આ સહજાનંદ સ્વામી સાધુ નહીં, એ તો ભગવાન છે. એ જો બહેનો સાથે નહીં બોલે તો કેટલા સ્ત્રી ભક્તો કલ્યાણના માર્ગથી વંચિત થશે. એટલા માટે સામે ચાલીને ટકોર કરી. શું કરી? તમે બોલજો.
કોઈ ભક્તો તમને ભેટમાં ધન આપે તો તેનાથી તુરંત બ્રાહ્મણોને જમાડી દેજો, ભેગું ના કરતા. ભગવાન છે પણ છતાં સ્વામીના જે સિદ્ધાંતો છે, કયા સ્વામીએ વિષ્ણુયાગ જેવા સારા યજ્ઞ કરાવવા, અત્યંત સુંદર ભગવાનના મંદિરો પણ કરાવવા જોયું, અને મહારાજે વાત બરાબર પકડી રાખી, મંદિરો કરાવ્યા, મોટા વિષ્ણુયાગ એટલે સમયાવો કરાવ્યા. અને એ જ પરંપરા આપણા સત્સંગમાં ચાલુ છે આજે 200 વર્ષથી. એટલે આજે આખા અમેરિકાના ખૂણે ખૂણે હિન્દુઇઝમ આવે એટલે બધાને એક જ ધર્મ દેખાય, કયો? ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ નામનું પુસ્તક વિલિયમ રિચાર્ડ ઇંગ્લેન્ડમાં લખે કે હિન્દુઇઝમની એક જ ઓળખાણ અત્યારે વિદેશોમાં વધતી જાય છે. કઈ તરીકે? સ્વામિયાણ સંપ્રદાય. કારણ કે નીતિ, રીતિ, પ્રામાણિકતા, ધર્મ, સંસ્કૃતિ, સદાચાર, બધી વસ્તુ આ સંપ્રદાયમાં દેખાય છે અત્યારે. કોઈક જગ્યાએ એકાદ રીત દેખાય છે પણ બધી રીત નથી દેખાતી. કેવા સારા સમયાઓ આપણે જોયા ને, સમયાઓ. હમણાં ગુરુજી આવ્યા, કેટલો સરસ પાટોત્સવ. એમાં હવે કોઈક વિદેશી માણસ આવે, ભલે કંઠી ન પહેરે પણ એના હૃદયમાં ચોટી તો જાય કે કંઈક સમથિંગ ડિવાઇન એવું લાગે ને એને, કંઈક અહીંયા આવી દિવ્ય વસ્તુ છે. રામાનંદ સ્વામીએ જે જે કહ્યું હતું તે બધું બહુનામી શ્રીહરિએ શિરોધારે કર્યું. આ સિવાયના સહુના વર્તનની પણ રીત અલગ અલગ રીતે પ્રેમથી કહી સંભળાવી. તે પછી દયાળુ રામાનંદ સ્વામી નિવૃત્ત થઈને શાંતિથી બેઠા અને તત્કાળ જ્વર સ્વીકાર્યો, ભોજન છોડી દીધું, સ્વૈચ્છિક રીતે રોગને આધીન થયા. તે સમયે તેમણે સહુ સંતોને કહ્યું, મારા દેહનો કોઈ નિર્ધાર નથી, હવે મને ફરણી લઈને ચાલો, વિલંબ કરશો નહીં. પછી રામાનંદ સ્વામીને રથમાં બેસાડ્યા, શ્રીહરિ તેમની સાથે બેઠા, ફરણી ગામમાં આવ્યા. સંતોના શરીર પણ સ્વામીની બીમારીથી અતિ ક્ષુબ્ધ થઈ ગયા હતા. રામાનંદ સ્વામી 2 દિવસ જગ્યામાં, એટલે કે સાધુનો જે આશ્રમ હતો ત્યાં રહ્યા. તેમણે સૌ સંતોને આજ્ઞા કરી કે આ તપસ્વી સહજાનંદ સ્વામી જેમ કહે તેમ કરજો, તેમની આજ્ઞામાં રહેજો. સુખની ખાણ એવા સહજાનંદ સ્વામી એ તો મારા પ્રાણ છે, તેઓ સર્વ રીતે જીવના જીવન છે, એમની મરજી પ્રમાણે તમે બધા કરજો, એમાં તમારું સુખ સમાયેલું છે. રામાનંદ સ્વામીની આ છેલ્લી કરેલી ટકોરો ખૂબ વિસ્તારથી છે. આપણે પણ જાણીએ છીએ કે રામાનંદ સ્વામીની આ મોટા મોટી સંપ્રદાયને ભેટ છે. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આપ્યા, આ દિવ્ય સત્સંગ આપણને આપ્યો, એવા ગુરુદેવ રામાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી સ્વામી હવે પોતાનો દેહ છોડી ભગવાનના ધામમાં જવાના છે. સ્વામીનો છેલ્લામાં છેલ્લો ઉપદેશ જે મુક્તાનંદ સ્વામીએ કાનો કાન સાંભળ્યો હતો, રામાનંદ સ્વામીની વધારેમાં વધારે સેવા કરનારા કોણ? મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા એ પહેલા લોજમાંથી શ્રીજી મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી જોડાયા, તો શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી જોડે ને જોડે. 2 પેઢી સુધી આ સત્સંગના વિકાસમાં જેમણે બલિદાન આપ્યું એવા મુક્તાનંદ સ્વામી, એમણે કાનો કાન વાત સાંભળી છે, સ્વામી બોલ્યા છે, આધારાનંદ સ્વામી લખી છે. આપણે ભાગ્યશાળી કે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એમણે જે વાત કરી છે એ વાત આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ. તો આવતીકાલે થોડો વિસ્તાર સાથે આ વાતને વાગોળીશું. બોલો ઘનશ્યામ મહારાજની.